પ્રભુ તમે લોકો શું કામ નાના બાળકનો જાન લો છો? અત્યારે તો પાણી બહુ ઠંડુ છે, હું પછી નાઈ લઈશ. કૈલાશ પર રહેવાવાળા લોકોને ઠંડા પાણીથી કેવી રીતે ડર લાગી શકે? નંદીજી, અમે બધા પણ તમારી સાથે નાવાના છીએ. ના પ્રભુ, હું અત્યારે સ્નાન નહીં કરી શકું, મારો ઉપવાસ છે. ઉપવાસ? નાવાનો ઉપવાસ કોણ રાખે નંદીજી? ઉપવાસ નહીં પ્રભુ, ઉપવાસ નહીં, મેં સંકલ્પ લીધો છે, હું બપોરે જ નાવા જઈશ. આ શું કહી રહ્યો છે? પાણી પાણી બહુ ઠંડુ છે. તારી ગરમી હો દૂર કરે. પ્રભુ, કરચલા સુર તો ગધેડાના માથે શિંગડાની જેમ અદ્રશ્ય થઈ ગયો. તે નંદીજીને અહીં ક્યાંકથી લઈ ગયા છે ઉંદર? આપણે રસ્તો શોધવો પડશે. પ્રભુ, રસ્તો અહીંયા છે. તને તળીને ખાઈશ. કોણ છે તું? મને બહુ ગરમી લાગે છે, છોડી દે મને, છોડી દે. શા માટે છોડું તને? મેં તને છોડવા માટે નહીં, પણ તને ખાવા પકડ્યો છે. નંદીજીને છોડી દે દુષ્ટ કરચલાસુર. અરે વાહ, આજે તો 56 ભોગ ખાવા મળશે. પ્રભુ બાલ ગણેશ, આ દુષ્ટે આપણા નંદીજીને ત્રાસ આપ્યો છે, આને ભાંગીને ભૂખો કરી નાખીએ. આ મને ભાંગીને મારો ભૂખો કરશે? હું આની ચટણી બનાવીને ખાઈશ, કઈ વાંધો નહીં. ચાલ, તને એક તક આપી મને મારવાની. ચાલ ભાઈ બાલ ગણેશ, હવે માર મને. શું મેં કઈ ખોટું કહ્યું? મારા ભક્તો જ્યારે પણ તેમના હૃદયથી કંઈક માંગે છે, તો હું તેમની ઈચ્છા ચોક્કસપણે પૂરી કરું છું. બસ કરો પ્રભુ, મને માફ કરી દો, હું મારી સેના સાથે ક્યાંક દૂર જતો રહીશ. તું હમણાં જતો રહે, નહીં તો
ભાગો. Ha 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 ha!